તો પહેલા નંબર માં જ્ઞાન કામ લાગે કે આચાર્ય કામ લાગે? આચાર્ય. 24 કલાક આચાર્ય કોની ફાય હોય? તમારા ઘરમાં, તમારા કોઈ દુકાનમાં આચાર્ય ભગવાન મળે? ના મળે. એટલે 24 કલાક કામ કોણ લાગે? જ્ઞાન કામ લાગે. જે ભગવાનના શાસનનું જ્ઞાન નથી ભણતા, જે ભગવાનને સમર્પિત નથી, જે ભગવાનના શાસનનું જ્ઞાન મેળવતા નથી, જ્ઞાનને અનુકૂળ વર્તતા નથી અને જ્ઞાનને વ્યવહારમાં વિચારતા નથી, આચાર ભગવાને શું કીધો, ક્યારે કીધો, કેટલો કીધો, ક્યારે નથી કરવાનો, ક્યારે કરવાનો છે, આ બધું ન જાણો તો આચાર આવે નહીં. માટે જ્ઞાન એ આપણી આંખ છે, આચાર્ય એ આપણી આંખ છે. આચાર આપણે પાળવો હોય તો સમર્પિત બનવું પડે, સમર્પિત બનીને આચારમાં કેળવવા પડે અને આચારમાં કેળવીને જ્ઞાન મેળવીને આગળ વધવું પડે. જ્ઞાન ક્યાં સુધી ભણવાનું? જ્ઞાન ક્યાં સુધી ભણવાનું? જ્ઞાન અને ક્રિયા બે કહેવાય છે. જ્ઞાન જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હોય, ભણવાનું હોય, વાગોળવાનું હોય, અને આચાર પણ છેલ્લા શ્વાસ સુધી હોય, સમર્પણ ભાવ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી હોય, અને વૈરાગ્ય પણ આ ભાવ અને ભવોભાવ સાથે આવવાનો છે, સમર્પણ પણ સાથે આવવાનું છે, જ્ઞાન પણ સાથે આવવાનું છે, અને આચારની રુચિ પણ સાથે આવવાની છે, અને આચાર પણ ભવોભાવ સાથે આવે છે. આવે આચાર સાથે આવે? આચારની રુચિ હોય છે તો દેવતાઓ પણ અમુક પ્રકારના આચારો પાડે છે, દેવતાઓ પણ નીચે આવીને ભગવાનની સેવા કરે છે. આ બધું જીવનમાં કરવા માટે અને ભવાંતરમાં પણ ભગવાનનું શાસન મેળવવા માટે, લઈ જવા માટે વૈરાગ્ય કેળવજો, સમર્પણ ભાવ કેળવજો, જ્ઞાન મેળવજો અને આચાર દરેક પ્રવૃત્તિમાં ભગવાનના કયા મુજબ આચાર કેળવવા પ્રયત્ન કરજો તો શાસન તમારા રૂમમાં વધશે, શાસન તમારા હૃદયમાં આવશે, શાસન ભવોભવ મળશે અને ભવોભવ વિચરતા ભગવાન મળશે. વિચરતા ભગવાન કોને ન મળે? પાંચમા આરામાં ન મળે, બાકી વિચરતા ભગવાન મળે. આ વિધેયમાં કાયમ ભગવાન વિચરતા હોય છે. અહીંયા આગળ કેવળ જ્ઞાનીઓ ચોથા આરામાં કાયમ વિદ્યમાન હોય છે. આથી કેવળ જ્ઞાની અને ભગવાન મેળવવા માટે વૈરાગ્ય કેળવજો, સમર્પણ ભાવ કેળવજો, આચાર સંપન્ન બનજો અને જ્ઞાન મેળવવા પ્રયત્ન કરજો અને જ્ઞાનને અનુસારે વર્તવા પ્રયત્ન કરજો. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.